રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદાજાડિયાના ભાદર એક સિંચાઈ યોજનાની ડિસ્ટ્રી ડી 5R માઇનર એમ 3R નહેરની સંપાદિત જમીનમાં પેશકદમી દૂર કરવા બદલ ગ્રામજનોએ આવેદનપત્ર પ્રાંત કચેરીને આપ્યું. ભાદાજાડિયા ખેતરમાં પિયત માટે ભાદર એક સિંચાઈ યોજનાની ડિસ્ટ્રી ડી 5R માઇનર એમ 3R સિંચાઈ માટે પાણી લેવાઈ રહ્યું છે. સિંચાઈ ખાતા દ્વારા સંપાદિત કરવામાં આવેલ જમીન તથા ધોરિયાની જમીન તથા માઇનર એમ 3R ઉપર ખેતરમાં જવાનો રસ્તો પણ છે, જે જમીન ઉપર એક વ્યક્તિએ પેશકદમી કરી સંપાદિત થયેલું જમીન ખેડી નાખી વાવેતર પણ કરેલ છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરાઈ પણ કોઈ નિરાકરણ આવેલ નથી, જેથી ભાદાજાડિયાના ખેડૂતો ધોરાજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપેલું હતું અને તાત્કાલિક આનું નિરાકરણ આવે તેવી માંગ કરાઈ હતી. અલ્પેશ ત્રિવેદી, G9 લાઈવ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ. તમારું નામ? મારું નામ હરેશભાઈ ઉકાભાઈ વાળા, ભાદરજાડિયા ગામ. અમારે હજી પાણી હતી એરિગેશન લેવાનો પ્રશ્ન છે. એ ખેડૂત દીપક પરસોત્તમ પાઘડાર છે અને ઈરાદાપૂર્વક બોરી દીધો હોય રસ્તો, હા રસ્તો બોરી દીધો અને પાણીને રસ્તો પાણી લેવાનો હતી, કોઈ જગ્યા કુંડીઓ તોડી નાખી છે. તો અત્યારે 5 દિવસ પછી કેનાલ આવે તો અમારે પીત કેવી રીતે કરવું, એમ પાણી ક્યાંથી લેવું? અત્યારે શું તમે કર્યું? અત્યારે અમે કલેક્ટરને આવેદનપત્ર, આની પહેલાં અમે સાહેબને અવારનવાર અધિકારીને એરિગેશન એને આપ્યું, તેને કોઈ જવાબ નથી આપ્યો. 6-4 મહિના થઈ ગયા. અત્યારે તમે શું કર્યું? અત્યારે અમે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. શું માંગણી છે તમારી? અમારી માંગણી કે અમારે જે ધોરિયો છે ને, જે કાયદેસર હતો એ અમારે કરી દે ધોરિયો, અને રસ્તો હાકડો કરી દીધો. અત્યારે કટર કે કંઈ હાલે નથી, પહેલાં કટર હાલ્યા જ હતા, હવે એ લોકોએ દબાણ કરી દીધું છે. ધોરિયો બૂર દીધો અને માથે વાવેતર કરી દીધું કપાસ ને તુવેરનું, અને કુંડીઓ તોડી નાખી. તો અમારે પાણી કેવી રીતે લેવું? હમણાં ઘઉં વાવવાનો ટાઈમ આવી ગયો, 5 દિવસ પછી કેનાલ છૂટે છે. બોલો. હાલો, અમારો આ કેનાલનો આ 3 મહિનાથી હાલે છે. કેનાલના રસ્તા હાવ ખેડી નહીં કા, ધોરિયા વીખી નહીં કા. હવે અટાણામાં બે પૈસા નથી ધોરિયો કરાવવાના, કેનાલની કુંડીઓ તોડી નાખી, અને આ લોકો અમને જવાબ દેતા નથી. અને અમે શ્રાવણ મહિનાના લીલા ધોળી હતી કે ભાઈ આ સાહેબને વાત કરી, આ માયરે વાત કરી, અને આ અમારો કાયદોનો ઉકેલ આવતો નથી. હવે આનો કંઈક નિકાલ કરો ભાઈ સાહેબ. અને અમારી પસેડી હલવાણી છે, કાઢવા કપવા ફેલ થાય તો ઘઉં વાવવું અમારે ક્યાં, કેવી રીતે ધોરિયા વગરનું? હવે અત્યારે ધોરિયાના અમારી બે પૈસા નથી, જીસીબીના જેસીબી હાંકવા નથી દેતા. હા, હાંકવા નથી દેતા. હવે અમારે તમારે જવું હોય ને જાવ એમ. હા, હાલો બસ એટલું કહેવાનું.